વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પાઠ સી પાઠ સી પાઠ છે તમારો છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો એમાં હવે આપણે જોઈશું ગોવાના દેવળો અને એમાં તમને એક પિક્ચર પણ આપેલું છે બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ગોવા કયું આપેલું છે બેસાલિકા ઓફ બોમ જીસસ દેવળ ગોવા ચાલો વિદ્યાર્થી મિત્રો તમે જઈ પણ આવ્યા હોશો કેટલાક તો બરાબર છે ને અને ત્યાંનો દરિયા કિનારો એક આકર્ષણનું કેન્દ્ર છે ગોવાનો દરિયા કિનારો ગોવાના દેવળો પોર્ટુગીઝો પોર્ટુગીઝો એટલે ભારતમાં સૌ કઈ યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા આવી હતી પોર્ટુગીઝો અને વિ ભારતમાં જે વિદેશી પ્રજા વેપાર કરવા માટે આવી હતી સૌ પ્રથમ પોર્ટુગીઝો હતા અને સૌથી છેલ્લે ફ્રાન્સના ફ્રેન્ચો કોણ હતા ફ્રાન્સના ફ્રેન્ચો હતા અને પોર્ટુગીઝોની સાથે વિદ્યાર્થી મિત્રો એ સમયે આપણા દેશમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા હતા અને ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ શા માટે ભારતમાં આવ્યા હતા પોર્ટુગીઝોની સાથે તો પોતાના પોતાના ખ્રિસ્તી ધર્મનો આપણા ભારતમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે એટલે કે ફેલાવો કરવા માટે આવ્યા હતા બરાબર છે જુઓ ગોવાના દેવળો પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી એ સમયે હમણાં નહીં અહીં બેસાલિકા ઓફ બોમ્બ જીસસ કે બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળ એ જૂના ગોવામાં આવેલું છે એ ઉપરાંત અહીં સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સનો પાર્થિવ દેવ આજે પણ ત્યાં સાચવીને મૂકવામાં આવ્યો છે ઘણા વર્ષો પછી પણ સેન્ટ જેવિયર્સ પાર સેન્ટ ફ્રાન્સિસ જેવિયર્સ એમનો મૃતદેહ સળ્યો નથી વિકૃત થયો નથી ખરાબ થયો નથી એમનું પાર્થિવ શરીર એ ઉપરાંત ગોવામાં અને ચર્ચ આવેલા છે દેવળ ખ્રિસ્તીઓનું ધર્મસ્થાન કયું કહેવાય ચર્ચ એટલે કે દેવળ આવેલા છે તેમજ ગોવા તેના રમણીય સુંદર દરિયા કિનારા માટે પણ ગોવા ખૂબ જ જાણીતું છે બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું ચાંપાનેર કયો જોઈશું ચાંપાનેર જુઓ અંદર તમને કેવું સરસ એનું ચિત્ર આપ્યું છે તમને યાદ પણ રહી જાય ને વિદ્યાર્થી મિત્રો જામી મસ્જિદ ચાંપાનેર આપી છે બરાબર હવે આપણે ચાંપાનેરના કિલ્લાની પણ વાત કરવાની છે ગુજરાતમાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ગામ વસેલું છે વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં પ્રવાસમાં જઈ પણ આવ્યા હશો ફરવા પણ જતા હશો બરાબર છે ને તો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજયો મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની શું બનાવી હતી રાજધાની બનાવી હતી મહેમૂદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મોહમ્મદાબાદ નામ આપ્યું કયું નામ આપ્યું હતું મોહમ્મદાબાદ નામ આપ્યું હતું ચાંપાનેરમાં બીજા કયા સ્થળો આવેલા છે તો ચાંપાનેરમાં મોતી મસ્જિદ જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો ચાંપાનેરમાં મોતી મસ્જિદ જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે ચાંપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં લઈને ચાંપાનેરની કઈ કલા તો સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં લઈને યુનેસ્કોએ તેને ઈસવીસન ટુ થાઉઝન્ડ ફોરમાં બે હજાર ચારમાં વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે હવે જુઓ એના પછીનો પેરેગ્રાફ એટલે આપણે નવું સ્થળ જ એક ભણીશું કે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગું સ્થાન ધરાવે છે અહીં ગુફા સ્થાપત્યો મંદિરો મસ્જિદો કિલ્લાઓ તો અહીં શું આવેલું છે તો અહીં ગુફા સ્થાપત્યો મંદિરો મસ્જિદો કિલ્લાઓ વાવ હા દાખલા તરીકે પાટણની રાણકી વાવ તમે ભણી ગયા છો તોરણો મંદિરમાં જે પ્રવેશ દ્વાર આપણે કરીએ છીએ ત્યાં શું બાંધેલું હોય છે તોરણો બાંધેલા હોય છે એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો આપણા ગુજરાતમાં છે ગુજરાતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક મેળવીશું એમાં સૌથી પહેલાં તમને આપેલું છે ધોળાવીરા અને લોથલ કયા બે શહેર આપેલા છે ધોળાવીરા અને લોથલ ધોળાવીરા અને લોથલ બંને સિંધુ સભ્યતાના નગરો હતા નગરો હતા એટલે શહેરો હતા તો ધોળાવીરા અને લોથલ બંને ખાલી જગ્યા સભ્યતાના નગરો હતા સિંધુ સભ્યતાના કયા સિંધુ સભ્યતાના ધોળાવીરા ક્યાં આવેલું છે ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ધોળાવીરા તો આ બધા પ્રશ્નો નાના નાના પણ પૂછાય અથવા તો મુદ્દાસર પ્રશ્નો પણ તમને પૂછાય બરાબર છે તો ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કેટલા વર્ષ પહેલાં તો પાંચ હજાર વર્ષ પહેલાં આ નગરમાં એટલે કે ધોળાવીરામાં ઘરેણાં બનાવવાના તથા મણકા બનાવવાનાં કેન્દ્રો મળી આવ્યા કયા બે કેન્દ્રો મળી આવ્યા હતા તો ઘરેણાં બનાવવાના અને મણકા બનાવવાના હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈશું લોથલ લોથલ શહેર લોથલ અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે લોથલ ક્યાં આવેલું છે અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું છે પુરાતત્વીય સ્થળ છે ખૂબ જ જૂનું પુરાણું સ્થળ છે જે પ્રાચીન સમયમાં સેના માટે જાણીતું હતું વેપાર વાણિજ્યમાંથી પુરાતત્વશાસ્ત્રીઓએ કેટલીક શોધો કરી અને ત્યાંથી અમુક નમૂનાઓ મળી આવ્યા એના ઉપરથી કહી શકાય કે ત્યાં વેપાર પણ થતો હશે તો વેપાર વાણિજ્યથી ધીકતું ખૂબ જ વિકસિત અને સુવિધાઓથી સજ્જ હડપ્પ્ય સંસ્કૃતિનું બંદર લોથલ હતું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈ લઈએ જુનાગઢ કયો જોઈશું જુનાગઢ જુનાગઢમાં અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડીકડીની વાવ બરાબર ખાસ આ બધા જોવા જેવા સ્થાપત્યો વિદ્યાર્થી મિત્રો છે જૂનો રાજમહેલ નવ જૂનાગઢનો નવગણ કૂવો મહાબતખાનનો મકબરો બહાઉદ્દીન વજીરનો મકબરો પણ જોવાલાયક સ્થળો છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જૂનાગઢમાં શું શું આવેલું છે તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કુંડ અડી કડીની વાવ જૂના રાજમહેલ મહાબત મહાબતખાનનો મકબરો બહાદુદ્દીન વઝીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે અને એ બધા આપણા શું છે સાંસ્કૃતિક વારસો બરાબર છે મહાશિવરાત્રીએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાતો હોય છે મહાશિવરાત્રીએ કયો મેળો ખૂબ જાણીતો છે ગિરનારમાંની તળેટીમાં ભરાતો ભવનાથનો મેળો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પણ પૂછાય ને અત્યારે વિદ્યાર્થી મિત્રો સાતમા ધોરણમાં પણ એક પ્રશ્ન પૂછાયો હતો કે કોઈ પણ તમે જોયેલા કોઈ પણ એક સ્થાપત્યનું વર્ણન કરો બરાબર છે તો તમને પૂછાય તો તમને આ બધા નામ ખબર હોય આપણે જે બધા ભણી ગયા બરાબર છે કે લાલ કિલ્લો તાજમહેલ ફતેહપુર સીકરી પણ ખબર હોય કે સ્થાપત્યની વ્યાખ્યા કે સ્થાપત્ય એટલે શું બરાબર છે તો સ્થાપત્ય એટલે ભવનો અને ઈમારતો બાંધવાની કલા તો તમને ખબર હોય તો જ તમે લખી શકો એટલે વિદ્યાર્થી મિત્રો થોડા તમારી ડિટેલમાં બધા પ્રશ્નોને સમજવાના અને ખૂબ સારી રીતે શું કરવાના એક્ઝામમાં એને લખવાના છે તો જૂનાગઢમાં અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિરો દામોદર કોટ અડીકડીની તમને યાદ રહે એટલે હું બે વાર બોલી છું અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવગણ મહાબત મહાબતખાનનો મકબરો બહાઉદ્દીન વજીરનો મકબરો આવા જોવાલાયક સ્થળો આવેલા છે અને લાસ્ટ મહાશિવરાત્રીએ ઘીના તળેટીમાં શું ભરાય છે ભવનાથનો મેળો ભરાતો હોય છે વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ સી અહીં હું પૂરું કરું